દિવ્યાંગોને જરૂરિયાત મુજબ મળવા પાત્ર સાધન નક્કી કરવા માટે મોજણી પ્રાથમિક ચકાસણી કેમ્પનું આયોજન 9 ફેબ્રુઆરી 2019 રોજ જીજી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગો હાજર રહ્યા હતા. આ અગાઉ જિલ્લામાં ધ્રોળ અને જોડિયા તાલુકાનો કેમ્પ 6 ફેબ્રુઆરી 2019 રોજ, લાલપુર જામજોધપુર 7 ફેબ્રુઆરી જામનગર ગ્રામ્ય અને કાલાવાડ તાલુકા 8 ફેબ્રુઆરી રોજ તથા જામનગર શહેરનો 9 ફેબ્રુઆરી રોજ યોજવામાં આવેલ હતો. એક પણ દિવ્યાંગ લાભાર્થી તેમને મળવા પાત્ર લાભથી વંચિત ન રહે તે માટે ટકોર કરતા સાંસદ શ્રી પૂનમબેન મહાદમે જણાવ્યું હતું કે દિવ્યાંગોને વધુમાં વધુ સાધન સહાય મળવા પાત્ર લાભો તેઓને મળી રહે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સીધી દેખરેખ હેઠળ દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનેક કાર્યો કરવામાં આવેલ છે, જે અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગ જન સશક્તિકરણ માટેના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત જામનગરના લાડીલા સંસદ સદસ્ય માનનીય બેન શ્રી પૂનમબેનના પ્રયત્નોને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકાના લગભગ 4000 જુદી જુદી દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આ કેમ્પ તળે આવરી લેવામાં આવ્યા છે અને લગભગ 3 થી 3.5 કરોડ રૂપિયાના 9000 જેટલા સાધનો આ કેમ્પને પરિણામે દિવ્યાંગજનોને મળશે. પૂનમબેન માડમ માટે એમ કહી શકાય કે તેઓએ દિવ્યાંગ વ્યક્તિઓની સમસ્યાઓને સમજી છે, તેમના સંઘર્ષોને ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે અને એવા સાધનો આ કેમ્પના માધ્યમથી અપાવવામાં તેઓ સફળ થયા છે કે જે સાધનોનો ઉપયોગ કરીને આ દિવ્યાંગ વ્યક્તિઓ પોતાનું જીવન સહજ, સ્વાભાવિક અને અન્ય સનેત્ર વ્યક્તિઓ જેવું જીવી શકે. ખરેખર વર્ષો સુધી જામનગર અને દેવભૂમિ દ્વારકા મતદાર વિસ્તારને આમના જેવા આજ કહીએ તો ચાલે બેનનું પ્રતિનિધિત્વ મળે એવી શુભ ભાવનાઓ વ્યક્ત કરતા અત્યંત આનંદ થાય છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપ સૌ જાણો છો મુજબ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે સમગ્ર લોકસભા ક્ષેત્રમાં એક દિવ્યાંગો માટેનો મેગા કેમ્પ મારા પ્રયત્નો દ્વારા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીની એક દિવ્યાંગો માટેની લાગણી અને એમની પણ એક કોશિશ કે આપણે દરેક દિવ્યાંગ સુધી સરકાર દ્વારા વિભાગ દ્વારા સાધન સહાયના માધ્યમથી અને આયોજનના માધ્યમથી પોલિસીના માધ્યમથી પહોંચવું જોઈએ, એને પણ નાગરિક તરીકેના એના તમામ અધિકારો આપણા દ્વારા પ્રાપ્ત થવા જોઈએ એ વિચારથી એ વિઝનથી અને માનનીય થાવરચંદ ગેહલોતજી જેવો આ વિભાગના મંત્રી છે એમને મેં વિનંતી કરી હતી અને આ કેમ્પની મંજૂરી આપણે જામનગર સંસદીય ક્ષેત્ર ખાતે મળી હતી એ દિશામાં એક મેગા કેમ્પનું આયોજન એટલે કે ચિકિત્સાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 4000થી વધારે લાભાર્થીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને અપ્રોક્સ 4 કરોડની આજુબાજુની રકમનું ના સાધન સહાય માટે તેઓને આઈડેન્ટિફાઈ કરી અને એ જે પ્રકારના સાધન સહાયો હોય એ આ વિભાગ દ્વારા આવતા દિવસોમાં અહીંયા પહોંચતા કરવામાં આવે એ પ્રકારે ત્યાં જરૂરિયાત આઈડેન્ટિફાઈ કરી અને મોકલવામાં આવી હતી. એ દિશામાં આજે આ પહેલો કેમ્પ જામનગર ખાતે આપણે સમાજ સુરક્ષા વિભાગના નેજા હેઠળ રાખ્યો, એમાં સાધન સહાયનું વિતરણ આપણે જે ડેફ એન્ડ ડમ હોય એમના માટે અને જે વિઝનથી ઇમ્પેર્ડ હોય એમના માટે સ્માર્ટફોન હોય, હિયરિંગ ગેસ હોય, મારી ખ્યાલથી સ્માર્ટ સ્ટિક પણ સ્માર્ટફોન પણ એમને આપવામાં આવ્યા. હવે આવતા દિવસોમાં તબક્કાવાર આનું વિતરણ જેટલા બેનિફિશિયરીઝ છે આપણા આખા સંસદીય ક્ષેત્રમાં એમના સુધી કરવામાં આવશે. ત્યારે અહીંયા જામનગર ખાતેથી જ્યારે આ કેમ્પ આ વિતરણનો કેમ્પનું આયોજન થયું છે ત્યારે હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના 5 વર્ષના કાર્યકાળમાં દેશના તમામ દિવ્યાંગો સુધી સ્પેશિયલી એબલ્ડ
આવા લોકો સુધી પહોંચવાનો એમને આ વિભાગ દ્વારા અને સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કર્યો છે. હમણાં જ અહીંયા વાત થઈ એ મુજબ સાહેબે પણ કીધું એ પ્રમાણે કે દિવ્યાંગો આ દેશના એટલા જ નાગરિકો છે જેટલા અન્ય કોઈ, અને દિવ્યાંગો સુધી બધા જ અધિકારો પહોંચાડવા એ આપણા સૌની પ્રાથમિક ધર્મ અને ફરજ છે. તો એ દિશામાં પહેલી વખત એક સ્પેશિયલ બિલ દ્વારા, ડિસેબિલિટી બિલ 2016 લઈ આવવામાં આવ્યું. દિવ્યાંગ આ વિભાગો દ્વારા પણ દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ, કેમ્પો ઉપલબ્ધ થાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી. એટલે ટૂંકમાં જે સન્માન, જે અધિકાર એમને મળવા પાત્ર હોય એ નાગરિક તરીકેનો સન્માન અને અધિકાર એમને પહોંચતું કરવાની એક નિષ્ઠાપૂર્વકની કોશિશ જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થઈને એ દિશામાં પહેલી વખત જામનગર સંસદીય ક્ષેત્રના ઇતિહાસમાં આટલો મોટો દિવ્યાંગ કેમ્પનું આયોજન થયું, આટલા બેનિફિશરીઝ, આટલા લાભાર્થીઓ એક સાથે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અને એમને આવતા દિવસોમાં આ સહાય વિતરણના માધ્યમથી એમને આ લાભ પહોંચાડવામાં આવશે, ત્યારે હું ફરીથી એક વખત માનનીય પ્રધાનમંત્રીશ્રીનો, માનનીય થાવરચંદજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી જે રજૂઆત હતી, મારી જે લાગણી હતી, એમને આ કેમ્પના માધ્યમથી ક્યાંક વાચા આપવામાં હું સફળ થઈ એમાં સહયોગ મને સમાજ કલ્યાણ સુરક્ષા વિભાગ અને તમામ જે સંસ્થાઓએ આપ્યો, આપણી આખી એડમિનિસ્ટ્રેટિવ અને આરોગ્ય પાખે આપ્યો એ બદલ એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માની, આપ સૌનો પણ જેને પ્રચાર પ્રસારના માધ્યમથી વધુ ને વધુ લોકોને આ કેમ્પ સાથે જોડ્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માની હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.